આ વિડીયોમાં આપણે જાણીશું કે વોડાફોન જીઓ કે એરટેલ ગમે તેનું સિમ હોય તો આપણે એક વર્ષ સુધીનું રિચાર્જ કઈ રીતે કરાવી શકીએ અને કયું રિચાર્જ સૌથી સસ્તું પડે છે ત્રણેય કંપનીઓમાં એ વિશેનો વિડીયો છે. તો વિડીયો લાસ્ટ સુધી જુઓ. તો જીઓ, એરટેલ અને વોડાફોન આઈડિયાના જે એક વર્ષ માટેના પ્લાન છે એ રિચાર્જ પ્લાન કરવાથી કયા સૌથી સસ્તો પ્લાન છે અને તેમાં સૌથી વધુ ફાયદો છે જીઓ અને વોડાફોનમાં. તો એક વર્ષની વેલિડિટી કરાવવાથી આપણે પરવાર રિચાર્જ કરવું પડે નહીં. તો સૌથી પહેલાં એરટેલનો પ્લાન છે. તો એરટેલનો પ્લાન છે 1498 રૂપિયાનો અને એમાં મહિનાનો ખર્ચ છે 104 રૂપિયા આપશે. અને આ પ્લાનમાં 24 GB ડેટા મળે છે અને ફ્રી કોલિંગ મળે છે અને 3600 SMS મળે છે. ફીચર્સની જેમાં આપણને 365 દિવસની વેલિડિટી મળે છે, એટલે કે આપણે કોલિંગ માટે આપણે 1498 રૂપિયાના એરટેલમાં રિચાર્જ કરાવી શકીએ. માત્ર કોલ માટે જ તમારે રિચાર્જ કરવું હોય તો 1498 રૂપિયાનો એરટેલનો પ્લાન બેસ્ટ છે. અને જીઓનો પ્લાન છે એક વર્ષનો, જેમાં 1299 રૂપિયાનો પ્લાન છે, જેમાં 336 દિવસની વેલિડિટી મળે છે, જ્યાં એટલે કે 11 મહિના. અને આ પ્લાનમાં 118 રૂપિયાનો ખર્ચ આવે છે. તેમાં 24 GB ડેટા મળે છે અને કોઈપણ નેટવર્ક પર ફ્રીમાં કોલિંગ કરી શકાય છે. એટલે કે જીઓના ફ્રી એક વર્ષ સુધી ફ્રી કોલ માટે 1299 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડે છે. ત્રીજા નંબરનો છે વોડાફોન આઈડિયાનો પ્લાન. તો વોડાફોન આઈડિયાના પાસે એક વર્ષ ચાલનારો સસ્તો પ્લાન છે 1499 રૂપિયાનો. આ પ્લાનમાં 365 દિવસની વેલિડિટી મળે છે અને એનો એક મહિનાનો ખર્ચ 104 રૂપિયા આવે છે. અને કોઈપણ કોલ પર અનલિમિટેડ કોલિંગ કરી શકાય છે, 24 GB ડેટા મળે છે અને અનલિમિટેડ કોલિંગ કરી શકાય છે. તો આ પ્લાન હતા જેમાં એરટેલનો પ્લાન છે 1498 રૂપિયાનો, જીઓનો પ્લાન છે 1299 રૂપિયાને, વોડાફોન વીઆઈનો પ્લાન છે 1499 રૂપિયા. એટલે કે ત્રણેય કંપનીઓનો સરખા પ્લાન છે જેમાં તમે અનલિમિટેડ કોલિંગ કરી શકો છો એક વર્ષ માટે, એટલે વારંવાર મહિને મહિને રિચાર્જ કરાવવું પડે નહીં. તો બસ આજની માહિતી, આ પ્રકારની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.